તૈયાર થઈ જશી અને આજનો વ્લોગ તો આપણે સ્ટાર્ટ કરી દીધો છે. અને શિવાની આજે અમારે શિવાની નો જન્મ થયો તે દિવસ ને આજે શિવાની 13 દિવસની થઈ ગઈ છે એટલે આજે થઈ ગયા છે 13 વાહા. અને 13 વાહા થાય એટલે અમારે ઝરમર ઝારવાનો ને એવો રિવાજ હોય એટલે જે દી આપણે શ્રીમત કર્યું હોય તે દિવસના જે શ્રીમતના કપડાં હોય એટલે એ પછી તો કોઈ દિવસ અમે ખોલા જ ન હોય જ્યાં સુધી ન બેબી કે બેબાનો ગમે એનો જન્મ થઈ જાય અને 13 દિવસ થાય તે પછી એ કપડાં ખોલવાના એટલે આજે એ કપડાં પહેરવાના અને પછી એમાં થોડી ઘણી બધી વસ્તુ હોય પડા ને એવું બધું હોય એ બધું આજે ખોલવાનું અને ઝરમર ઝારવાની હોય એ બધી વિધિ આજે કરવાની હોય એટલે તમે બધા પણ વિડીયોમાં બના રહેજો કે ઝરમર ઝારવાની હોય એમાં બધું શું શું કરવાનું હોય એટલે આજે જે મારા મમ્મીની ત્યારે શ્રીમતમાં જે કપડાં લાવ્યા હતા એ પહેરાવે ખાલી ઘડીક મઢમાં જ પહેરાવે શ્રીમતના દિવસે થોડીક વાર જ પહેરાવ્યા હોય પછી મૂકી દેવાના હોય અને આજે પાછા ખોલવાના હોય એટલે આજે હું કપડાં પહેરીશ અને પછી ઝરમર ઝારવાનું ને એવું બધું આપણે કામ કરશું તો તમે બધા વિડીયોમાં બના રહેજો. રામ રામ ને સીતારામ ડાયરાને. તો શિવાની તો હવે જાગી ગઈ છે અને રમવા મળી છે. કા ધામા ધામા શિવાની રમાડે છે. તું શું કરશો? ધામાન મેં કીધું છે કે શિવાની ની તાર ધ્યાન રાખવાની ઉઠે એટલે મને કહેવાનું ને બસ હવે આપણે ઝરમર ઝારવા જવાનું છે એટલે એ તૈયારી કરશું. બા કપડા ને એવું કાઢે છે એટલે હંકેલી નામ એમાં મૂક્યા હોય હાડા હોડા મૂક્યા હોય એમ જોવાનું ન હોય એમને પોટલું હોય એવું હોય પછી મૂક્યું પછી કોઈ અડવાનું જ ન હોય. આજ એડા ને હવે ખોલશે અને એ કપડા કાઢશે જે હતા એ શ્રીમદ ને મઠમાં પહેરાતા એ કપડા પહેરવાના છે મારે એટલે બામાન કપડા ને ઉધીએ પછી હું કપડા પહેર લઉં ને પછી બધી વસ્તુ લઈને આપડે એવું છે. કયા કપડા પહેર્યા હતા શ્રીમતી? લીલા કલર ની હાડી હોય જે મઢ ની અંદર પહેરાવી હતી. થોડીક વાર પહેરાવે ખાલી પગે ને એવું લાગવાનું હોય ને તામ પહેરાવે પછી પાછી હકેલી મૂક દેવાની. ચાલો તો કપડા વપડા પહેરીને મસ્ત તૈયાર થઈ જવાનું પછી જવાનું ઝરમર ઝારવા. હવે આપણે જો કપડા પહેરી થશે નવા જે શ્રીમતના દિવસે પહેરાવ્યા હતા એ ભારે સાડી અને આપણે જો ગાગર લઈ લીધી છે અને આ ત્રાંબાનો લોટો એટલે હવે આ બેડું લઈને જવાનું છે પાણી ભરવા અને આ એક અમારે શિવાની નું બાળોતિયું લેવાનું હોય ના બધી જો વસ્તુ નાળિયેર ને પડા ને એવું બધું છે. હવે ના જઈને આપણે હવે બધું અનાજ લઈ જવાનું છે આપણા ફરજે જ્યાં ના થોરીઓ હાલો જતો હોય હવે ના જઈને બીજી વિધિ આપણે કરવાની આવતા રહ્યા ફરજે ભરી લો ક્યાં છે ભરવાની હજી થોરીઓ છોડવાનો છે હજી તો ના દીવાન કરવાનું છે નાળિયેર વધારવાનો છે. હવે આપણે જો પડા ને આ બધી શ્રીમત ની વસ્તુ હોય હવે આ બધું આમાં ખોલ લખ્યું આપણે અને બધા એમાં તો બહુ ખ્યાલ ન હોય આપણને શું શું વસ્તુ હોય એટલે આપણે ખોલ્યું પછી જ ખબર પડશે કે કેવી કેવી વસ્તુ આમાં નીકળે છે. આપણે જો પડા ને એવું બધું ખોલી નાખ્યું અને આવી આવી વસ્તુ બધી નીકળે છે આ હાકર છે અને ખાંડ છે અને દ્રાક્ષ છે અને આ પાવલી છે ના બેહો છે બેહો બેહો થઈ પગ બારો રાખો તમે બે નો રાખો ચાલે
જમણો પગ આ રાખ હા ના રાખ અને પધરાઈ દે પાણી રાવાઈ દો થોડું ઘણું ઘણું મોઢે થઈ જાવ જેમ ફરી દો પડો ફરી જાય આ ફરી આ પગ આખો લઈ લો તમ તા બસ બસ જયા આ ઉગમના બસ હા મોઢું ઉગમનું રસ્તો હવે આ બધું પાણી તમારો આખો હોય જેમ ત્રાહો રાખો તો ઉઈ જાય આમ હા હા બસ બધું પાણી પધરાઈ દો ઘાઘર તો મોટી લાય ન પડે જાય અંઠવાણી માથે મૂક દો લેવાય ઘરે લઈને જવાનું આપડા ઘરે નો લઈ જવાય બને ત્યાં સુધી આઈને ખાઈ જાય ને બધા છોકરા ને દઈ દો લો હવે બધા ખવાય ખાવ લે ઘાઘર તો સડે તા નહીં સડે તા હાલો ઘાઘર સડાવી દીધી વજન તો લાગે ઘાઘર તો આવડી જ હોય ઘાઘર મોટી આવડે છે મારી આવડે છે હવે કરવા દો આવો પછી રોજ સના ગોળા મરવાનું ભરવા કેટલો વજન થતો હોય અને હવે કઈ બાકી રહ્યું કે બધું કામકાજ થઈ ગયું પાણી નામ દેવાનું ને એવું બધું ગોળામાં નામવાનું કે એમનામ હવે ઈ તો પાછું મને નહીં ખબર કે તો કેટલા જાવી એટલે બા હોય બાગે છે આપણને હા બાળો થયું આમ કેમ કમર રાખવાનું એમ હોય આનું આની આપણને બહુ ખબર નથી કે આ કઈ રીતનું હોય જો કે નીસવાનું નહીં ખાલી પલાળી ને છે પાણી ફલે નીતરી જાય ને આપ કપડા ફલે પલે પણ નીતર તું જ રહેવા દેવાનું એટલે જો આ કેડે આ રીતનું રાખ્યું છે અને એટલે નીતર તું જાય બાળક્યું અને આપણે ધીમે ધીમે હાલું જવાનું ઘરે આને કહેવાય ઝરમર ઝાર્યું એમ ને આપણે યુટ્યુબ ફેમિલી ઘણી કોમેન્ટો કરતા કે તમારે કે ઝરમર ઝારવા ન જાય કે અમારે જાય જ તે પણ તેર વાહા થાય ને ત્યારે જ જાય આજે આપણે તેર વાહા થઈ ગયા એટલે આજે આપણે આજો બધું ઝરમર ઝારવાનું કામ કર્યું આપણે હવે તો બસ એટલે હવે તો અમે મારા શરીરને સારું છે તો આગળ લઈને હાલી જાઉં છું અને શિવાની નો જન્મ થયો તે પછી નું આજ ગાગર લીધી ને કામ થોડું થયું તો અત્યારે આપણે જો હવે ઝરમર ઝારીને આવતા રહ્યા છીએ અને અમારી દેશી ભાષામાં અને દેશી રીત રિવાજ પ્રમાણે જો અમારે આ રીતે ઝરમરને ઝારવાનું ને એવું બધું કામ હોય એટલે એ બધું હવે તો કમ્પ્લીટ થઈ ગયું છે અને પહેલાં તો કૂવા હતા એટલે પહેલાં એમ કહેતા હતા શીશવાનું પાણી પણ હવે તો બસ હવે કૂવાનું ને શીશવાનું ને એવું તો બધું કાંઈ રહ્યું નથી હવે તો મોટરું ને એવું બધું થઈ ગયું એટલે કુંડીએથી જ આપણે પાણી ભરીને આવતા રહ્યા અને અત્યારે અમારા શિવાનીના માની પણ આવ્યા છે શિવાનીને રમાડે છે જો ને શિવાની નાવા જવું છે તમારે જાવતી હવે ફટાફટ નાઈ નાખો હા અને અમારા શિવાની ના મામી જો આજે આવ્યા છે બધા મામીઓ તો આવી જાય એક મામી નતા આવ્યા હો શિવાની તારા મામી નતા આવ્યા એટલે આજે આવ્યા છે એટલે રમાડશે અને મસ્ત શું કરશો એ મોબાઈલ લઈ લીધો ચાલો હવે અને આ કપડા જે શ્રીમત ને દિવસે પહેર્યા હોય એટલે હવે પછી તો મારે ગમે ત્યારે જયારે પહેરવા હોય ત્યારે પહેરવાના અને જે આ બ્લાઉઝ છે વ્હાઈટ કલરનું હોય એ ત્યારે જ પહેરાવે એટલે હવે તો હું ગમે ત્યારે આ કપડાં પહેરી શકું છું એટલે હવે તો એટલે રનિંગમાં ગમે ત્યારે નકર તો ત્યાં સુધી તો આ કપડાંને અડવાને ન હોય તો બસ આવું કાંક અમારે ઝરમર ઝારવાનું ને એવું બધું હોય તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય.